બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સરહદી ગામોના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ચોમાસા ઋતુની શરૂઆત થઈ હોવા છતાં વાવણી લાયક વરસાદ ના થતાં ખેડૂતોએ હજુ સુધી અલોત્રા કર્યા નથી. ધાનેરા તાલુકાથી કુદરત અને સરકાર બંને નારાજ હોય તે રીતે ખેડૂતો પર એક પછી એક આફત આવી રહી છે. ધાનેરા તાલુકાની વર્ષો જૂની માંગણી છે કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે. જો કે સરકારે ખેડૂતો સામેથી મોં ફેરવી લીધું હોય તેમ આ માંગણીને લઈ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા દર્શાવવામાં આવતી નથી. તો બીજી તરફ રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલા ગામોમાં વરસાદ ના પડતા હજારો એકર જમીન વાવેતર વગર જ પડી રહી છે. ચોમાસા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા આગમન થઈ ચૂક્યું છે, જેને લઈ ધરતીપુત્રોએ ખેતરોમાં વાવણી કરી નાખી છે. જો કે ધાનેરા તાલુકાના સરહદી ગામોમાં જેમાં નાની ડુગડોલ, મોટી ડુગડોલ, એટા, વાસણ સહિતના ગામોમાં અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે, જ્યારે મોટાભાગના વિસ્તારમાં વરસાદનું મુહૂર્ત પણ થયું નથી, જેના કારણે ખેડૂતોએ હજી સુધી વાવણીની શરૂઆત કરી નથી. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતરની ખરીદી કરી છે, જેની સામે મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ધાનેરા તાલુકામાં વરસાદ હાલ પૂરતો વાવણી લાયક નથી. અમારા ગામમાં નાની ડુગડોલ, શિયા, ભાટી, મોટી ડુગડોલ, એડાલ, તાલીગેટ પરિસ્થિતિ બહુ ગંભીર છે અને વાવણી લાયક વરસાદની બિયારણ એક મહિનાથી લાવેલો પડ્યો છે, પણ વરસાદ હાલ પૂરતો નથી. ખૂબ ભયંકર છે પરિસ્થિતિ અને વરસાદ ના આવે તો ખૂબ કાઠું હોય જીવ. પાણીની વ્યવસ્થા કરી? અહીંયા પાણી નથી, સાહેબ. પાણી છે પણ ખારા છે, એ ચાર પોસ્ટ ન છે. બોરમેળામાં પણ પાણી થતું નથી, ખૂબ ઉનાળામાં નથી થયું અને આ હમણાં ચોમાસામાં નથી, એટલે ખૂબ ભયંકર એ પરિસ્થિતિ. વરસાદ તો શું કહેવાય, આવશે કે નહીં આવે એમ શું દેખાય? વરસાદનું કોઈ સાહેબ નક્કી દેખાતું નથી. આવે તો બે દિવસમાં વાવણી થાય, પછી તો બાજરી તો વાવણી ન થાય. ઠીક, કઈ રીતે પરિવાર ચાલે બધા? ના બચ આશે, પરિવાર તો દૂધ ઉપર ગુજરાન ચાલે, દૂધ ઉપર બધું ચાલશે. એ પણ હાલ બધું મોંઘું થઈ ગયું, ચારે મોંઘું થઈ ગયું, એટલે કોઈ પાલવે જેમ નથી. ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા હવે અંત તરફ છે. ખેતી અને પશુપાલનનો વ્યવસાય વરસાદી પાણી પર આધારિત બની ગયો છે, પરંતુ ચાલુ વર્ષ દરમિયાન મેઘરાજાએ ખરા સમયે ખેડૂતોથી રિસામણા કર્યા હોય તેમ કેટલાક ગામોમાં વાવણી લાયક વરસાદ પણ વરસ્યો નથી, તેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. છેલ્લા ઘણા ટાઈમથી ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા તો 10-15 વર્ષથી છે. ઘણા ગામડાઓમાં છે, 90% ગામડામાં 10 વર્ષથી પાણીની સમસ્યા તો છે જ, પણ આ ફેરી તો પણ વરસાદ પણ એક 10-15 દિવસ થઈ ગયા, એક ટીપું પણ વરસાદનું નથી પડ્યું. આ ધરતીપુત્ર હાલ એક વરસાદની રાહ જોઈને બેઠું છે. આમાં આજે નાનો ખેડૂત છે એનો તો ખૂબ મરો હોય. હાલ આ મોઘવાડીમાં આજ મગફળાના કટ્ટાના 2700 એક પર કટ્ટાના છે, બાજરી ફેલીને 500 રૂપિયા. આજે એક ખેડૂત, નાનો ખેડૂત, 10-10-15-15 હજારનો બીજવારો લઈને બેઠો છે, પણ એક પણ વરસાદનું ટીપું નથી આવ્યું. ખરેખર નાના ખેડૂતને તો ખૂબ મરો જ છે. રહી વાત દૂધ પશુપાલનની, તો પશુપાલનને આ વરસાદ સિવાય ખવડાવવું શું નથી. ઘાસચારો, હાલ ઘાસચારો ખૂબ મોઘો થઈ ગયો. આ એક જ વરસાદની રાહ જોઈને એક ટીપું પણ વરસાદ નથી. આમાં નાના ખેડૂતનો ખૂબ મરો. કયા કયા વિસ્તારમાં પરિસ્થિતિ? એક પણ ટીપું ધાનેરા તાલુકાના લગભગ નાની ડુગડોલ, શિયા, એડાલ, તાલીગઢ, જનાલી, પેગિયા, ધનોદર, એટા, ગોલા 90% ગામડામાં ખૂબ પરિસ્થિતિ ખરાબ હાલ. પાણીની વિકટ સમસ્યા છે, પણ વરસાદ પણ આ ફેરી દગો આલી ગયો. કેટલો સમય લાગશે વરસાદ આવે ના આવે? જો વરસાદ જો એક બે દિવસમાં થઈ જાય તો કદાચ ખેડૂત જીવતો થઈ જાય, નહીંતર બાકી ખેડૂતનો સાહેબ મરો. જો 2-4 દિવસ વરસાદ ખેંચાઈ જાય તો પછી કોઈ કામનું નથી ખેડૂત. ધાનેરા તાલુકામાં ચોમાસા ઋતુ દરમિયાન મગફળી અને બાજરીના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જે ખેડૂતોના ખેતરમાં પાણીની સુવિધા છે તે ખેડૂતોની ખેતી આકરા તાપમાં સુકાઈ રહી છે. ભૂગર્ભના તળ જેમ જેમ ઊંડા જાય છે તેમ તેમ પાતાળમાંથી ગરમ અને ખારું પાણી આવી રહ્યું છે, જેનાથી પાક જમીનમાંથી બહાર નીકળી શકતો નથી અને આ પાકને બચાવવા માટે જ વરસાદી પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. વર્યો નથી અને ખૂબ મોંઘા ભાવના બિયારણ મગફળી બાજરીઓ લાઈન મૂકી છે. અમારા બાજુ આજુબાજુ ગામડામાં તો હળોતરાય બિચારા નથી થયા, એવી ખૂબ પરિસ્થિતિ ખરાબ છે અને ભગવાનના આધારે બેઠા છીએ. જો વરસાદ થાય તો સારું, એને કે બાજરી થાય એવું નથી અને અમે આખો તાલુકો પશુપાલક આધારિત છીએ. બાજરી ન થાય તો પશુપાલક રાખવાય મોંઘો પડી જાય એવી પરિસ્થિતિ બની છે અને બાજરી બોર ઊંડા હોવાથી બાજરીનું મગફળી બેહવામાં તકલીફ કરે અને બાજરી પણ ઉગતી બળી જાય છે. ખૂબ પરિસ્થિતિ વીક છે આખા તાલુકાની અંદર. એવું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જો 4-5 દિવસમાં વરસાદ થાય એવી દ્વારકાધીશને
હળોતરા થયા જ નહીં. આજ મુગા ભાવના 2500-3000 ના બિયારણ મગફળીનું લાયેલો પડ્યો ખેડૂતોને. ખેડૂતોની બહુ પરિસ્થિતિ ખૂબ ખતરનાક છે અને ખેડૂતો થાકી બેઠો છે બિચારો, કેમ કે વરસાદની રાહ જોઈને બેઠા હોય. એક વર્ષથી ખેતર ખેડી મુગા ભાવના ડીઝલ બીજું ખેડીને તૈયાર કરીને કે વરસાદ આવે ને વાવેતર કરીએ, પણ કોઈ વરસાદ થયો નથી. આ સાલ વરસ હવે કેવું પરમાત્મા પાછળ લાવે એ મરજી ભગવાન આધીન બેઠા છીએ.